નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ ટીબી ફાટક પાસે એક અજાણ્યા વાહનની અડફેટે મોતને ભેટેલા બાઇક ચાલકની આદિવાસી સમાજની પરંપરા મુજબ 12મા અને 13માની વિધિ કરાઈ હતી, જે બાદ માટલી લઈ નર્મદામાં વિસર્જન કરવા પહોંચ્યા હતા. ડભોઈ નજીક વેરાઈ માતા પાસે રહેતો સચિન રાઠવા પોતાની બાઇક લઈ ટીબી ફાટક પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન અંધારાના કારણે અને સામેથી લાઇટ આવતા તેઓ અંજાઈ જતા એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ જતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતે મોતના બનાવ અંગે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મૃત્યુનું 12મું 13મું આદિવાસી સમાજના પરંપરા મુજબ કરાયું હતું. મૃતકના 12મા અને 13માની વિધિ કરવાની હોય શેરી સમાજના અને સહપરિવાર કુટુંબના લોકો એકત્રિત થયા હતા અને ટીબી ફાટક પાસે જે અકસ્માતે મોત થયું હતું એ જગ્યા ઉપર બેસણું અને વિધિ પતાવી માટલી લઈ નર્મદા નદી ખાતે અંતિમ વિસર્જન કર્યા હતા. અમારે આદિવાસીનો રિવાજ, આજે સસિંગભાઈ કઈ ગાડી આપણે મરી જાય કે મરી જાય એટલે અમારે રાઠવા, આપણે આદિવાસીનો રિવાજ પ્રમાણે અમારે એનો જીવ લેવા એટલે આખી આવતી જતીની કલ કર્યા લીધી, આ જીવ લેવા આવ્યા અને આજે એનું 12મું 13મું ઉજવણી કરવા માટે અમે આવ્યા અને લીન માટલી મોકલવાના છે, એમને નર્મદા મેજીન પાસે એમને પધરાવવાના છે. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.